રીચાબેન આ મારી દીકરી. બસ હવે એનું ભણવાનું પૂરું થઈ ગયું એટલે નક્કી કર્યું કે હવે સારું ઘર જોઈને એના લગ્ન કરાવી લેવા. હા હા, શાંતિ કાકા કહેતા હતા કે તમારા દીકરા અને વહુ આ નાની હતી ત્યારે જ ભગવાને અકસ્માતમાં એમને લઈ લીધા. પણ સાચું કહું ને તો જુઓ, અમને ખબર છે કે તમે એકલા હાથે એને મોટી કરી હશે. હા, પણ ભણાવી ગણાવી એ બહુ સારું કર્યું. પણ તમારું મૂળ ગામ કયું, આમ બીજા પરિવારમાં સભ્ય કોણ, એ વિશે જણાવશો? હા, અમે ભાવનગરના છીએ અને અત્યારે અમે અહીંયા રહેવા આવ્યા છીએ. અને અમે એનું ભણવાનું ત્યાં ભાવનગરમાં તો સારી સ્કૂલ કોલેજ હોય નહીં એટલે અમે લોકો અહીંયા આવી ગયા ને એનું ભણવાનું મેં પૂરું કરાવ્યું. સારું કર્યું. જુઓ, તમને ખબર છે એમ મારા દેવાંગના પપ્પા પણ ઘણો સમય થયો અને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. અને હવે મારે મોટો દીકરો અશોક અને આ મારી મોટી વહુ અને હા મારો નાનો દીકરો દેવાંગ, એનું ભણવાનું પૂરું થઈ ગયું અને એ અમારી ઓફિસ પણ જોઈન કરી લીધી છે. એટલે હવે અમે પણ વિચાર્યું કે અમારા દેવાંગના હાથ જલ્દી પીડા કરીએ. હા, તો જો તમારી દામિનીને અને દેવાંગને પસંદ આવી જાય તો આગળ વાત વધારીએ. તો એક કામ કરીએ ને, એ બંને જણને જ વાત કરાવી લઈએ. એ બંનેના મન વિચાર અને પસંદ એકબીજાની થઈ જાય પછી આગળ વાત વધારીએ ને બેટા. હા, એ વાત તમે એકદમ બરાબર કીધી. કારણ કે જમાનો એટલો આગળ વધી ગયો છે ને કે આજકાલ છોકરાઓ આપણને પણ નથી પૂછતા. પણ આપણા બાળકો સંસ્કારી કહેવાય કે જે આપણને પૂછીને નિર્ણય લે છે. તો વાંધો નહીં બેટા દેવાંગ, આપણું ઘર પણ બતાવ અને દામિની સાથે વાતચીત પણ કરી લે. એક મિનિટ મમ્મી, એક મિનિટ. તમને બધું કામ કરતા તો આવડે છે ને ઘરના? એક મિનિટ હેતલ વહુ, આ બધો વહીવટ કરવા માટે તમારા સાસુ બેઠા છે ને, તમારે આ બધો વહીવટ કરવાની કોઈ જરૂર નથી. હા, હું બધું જ સંભાળી લઈશ ને. મારે મારી વહુ લાવવાની છે, ભલે તમારે તમારી દેરાણી લાવવાની હોય, હું પૂછી લઈશ. હં, તમે હમણાં શાંત રહો. અને રીચાબેન અત્યાર સુધી ભણતી હતી ને એટલે કામ તો કરતી હતી પણ વધારે એને મેં વજન નથી આપ્યું. કારણ કે ભારતીબેન તમે ચિંતા નહીં કરો, હું બેઠી છું ને. આ જા બેટા દેવાંગ. હા બોલો ને, તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો. એકબીજાને ઓળખવા જાણવા એ તો પછીની વાત છે, પણ પહેલાં મારે તમારી સાથે થોડીક વાત છે ને એની ચોખવટ કરવી છે. ઓબ્વિયસલી, બોલો ને શું વાત કરવી છે? જેમ તમારા મમ્મીએ કહ્યું એમ, મારા મમ્મી પપ્પા તો હું નાની હતી ને ત્યારે જ ગુજરી ગયા છે. મારી પાસે મારા ફેમિલીમાં મારા બા એક જ છે અને હવે એમની પણ ઉંમર થઈ ગઈ છે, સાજા નરવા રહ્યા કરે છે, તો એમને ગમે ત્યારે હોસ્પિટલ લઈ જવા પડે છે. તો શું હોસ્પિટલ લઈ જવા પડે છે? તો ખબર છે ને કે બહુ ઘરમાં આવે પછી એને એટલું બધું ફિયરમાં નથી જવા દેતા, પણ મારે એ વાતની પરમિશન જોઈએ છે કે તમે લોકો મને ના નહીં પાડો, કારણ કે હું વગર કારણની તો ત્યાં જવાની નથી. મારા બાને જરૂર પડે એટલે ત્યાં જઈશ. જો સમજી શકું છું તમારી પરિસ્થિતિને, તમે જરાય ચિંતા ના કરો, હું પરમિશન આપીશ. પણ હા, બહુ વધારે સમય તમે વારાઘડીએ તમારા ઘરે જતા રહેશો તો એમ નહીં ચાલે. મતલબ કે 15-20 દિવસ એકાદો આંટો મારો તો બરાબર છે, બાકી રોજે રોજ જવાનું થશે તો જાણો છો ને કે ઘરમાં મારા ભાભી પણ છે. પણ હું ખોટું બોલીને તો નહીં જાઉં ને, જે પરિસ્થિતિ સામે હશે એ બધાને ખબર જ હશે ને, અને તમારા ભાભી એટલું તો અન્ડરસ્ટેન્ડ કરતા જ હશે ને કે કોઈ તકલીફમાં હોય તો એને બીજાની મદદ કરવા જવું પડે. ઠીક છે, બધી જ જવાબદારી મારી, તમને ઘરેથી જવા પણ દઈશ અને જરૂર પડતી મદદ પણ કરી આપીશ. હવે કાંઈ પ્રોબ્લેમ તો નથી ને? હજુ એક. શું? એક્ચ્યુઅલી મેં એવું વિચાર્યું હતું કે મારી
કોલેજ પૂરી થાય ને પછી હું જોબ કરીશ, જેથી કરીને મારા બાને થોડી ઘણી મદદ કરી શકું. દવાખાનાનું ક્યારેક જો મોટું દવાખાનું આવી ગયું તો એમને મદદ કરી શકું, પણ હવે લગ્નની વાત ચાલે છે તો હું જોબ નહીં કરી શકું. તમે સમજી શકો છો ને? હા, જોકે હું પણ તમને એ જ કહેવાનો હતો કે આપણા ઘરમાં જોબ એલો નથી, મતલબ કે ઘરેથી જ પરમિશન નહીં મળે. કંઈ વાંધો નહીં, મને તમારી શરતોય મંજૂર છે અને તમે પણ ગમો છો. જોકે તમે તમારો વિચાર થોડો સમય લઈને જણાવી શકો. જઈએ આપણે? હા, ફાઇન, ચાલો. દામિની. હા ભાભી. બધું કામ થઈ ગયું છે? કામ તો થઈ ગયું છે, રસોઈ બાકી છે. રસોઈ શું બનાવવાની છે? અરે એમાં પૂછવાનું શું હોય, તને ખબર હોવી જોઈએ ને કે આપણે રોજ રસોઈમાં શું બનાવીએ છીએ. ભાભી હજી હું નવી નવી આ ઘરમાં આવી છું, કોને શું ભાવતું હોય, શું નહીં, પસંદ ના પસંદ, અહીંની રહેણી કહેણી રીત ભાત બધું શીખતા વાર તો લાગે ને. હજુ તો 10 દિવસ થયા છે, 10 દિવસમાં મને કેમ ખબર પડી જાય કે કોને શું ભાવે છે. હું જ્યારે નવી નવી આવી ને ત્યારે મારે 2 દિવસમાં બધું યાદ રાખવાની. સાસુમાએ ટેવ પાડી દીધી હતી એમ તારે પણ ટેવ પાડી દેવાની. હજી તો તું મારા હાથમાં આવી છો, મમ્મીના હાથમાં નહીં. જો મમ્મીની ઝપટે ચડીને આ કામ બાબતે તો પૂરું જ થઈ જશે. એટલે તો હું ખુદને ખુદ નસીબ માનું છું ને કે હું તમારા હાથે આવી છું. તમે મારા જેઠાણી છો, એટલે જેઠાણી એટલે મોટી બેન. તો એ તો સાસુ હતા ને, એટલે સાસુ એવું કરે, જેઠાણી થોડી કરે. જો હા, મોટી બહેનનો વ્યવહાર છે ને મારે નથી રાખવું, મારે તો જેઠાણીનો જ વ્યવહાર રાખવાનો છે. અને આ તારે રોજ રોજ પૂછવાની જરૂર નથી, એવું લાગે ને તો અઠવાડિયાનું લિસ્ટ બનાવીને અહીંયા ચિપકાવી દે. એટલે રોજ સવારે આવીને તારે અહીંયા જોઈ લેવાનું નાસ્તો શું છે, જમવાનું શું છે અને સાંજે શું છે. ભાભી આ હોસ્ટેલ થોડી છે કે લિસ્ટ બનાવી નાખું ને એ જ પ્રમાણે બનાવું. અરે કોઈને કંઈક અલગ ખાવાની ઈચ્છા થઈ હોય તો ત્યારે એ બનાવવાનું હોય ને તો યાદ રાખવાનું. કોઈએ કંઈક અલગ બનાવવાનું કીધું હોય ને તો એ યાદ રાખવાનું. જો લિસ્ટ ના બનાવવું હોય તો બેમાંથી એક વસ્તુ તો કરવી જ પડશે તારે. ભાભી તમે કહી દીધું હોત તો શું થઈ જવાનું હતું. છોડો એ બધું, રસોઈ તો હું કરી નાખીશ. પણ તમે મને સાઈડમાં બીજું કામ તો કરાવશો ને? જો આ ઘરમાં છે ને બધું કામ તારે જ કરવું પડશે. રોજની રસોઈ, કચરા પોતા, વાસણ બધું જ તારે કરવું પડશે. કારણ કે મારી પાસે ટાઈમ નથી અને હું જ્યારથી નવી નવી લગ્ન કરીને આવી ને ત્યારથી અત્યાર સુધી આ ઘરમાં મેં જ કામ કર્યું છે. તો હવે તારો વારો, તું નવી નવી લગ્ન કરીને આવી છે એટલે તારે કરવાનું બધું હવે. ભાભી એવું ક્યાં લખીને આપ્યું છે કે જે ઘરમાં નવી વહુ આવે એને જ બધું કામ કરવાનું? જનરલી તો એવું હોય છે કે જે ઘરમાં નવી વહુ આવી હોય છે ને એને મહિના દિવસ 2 મહિના તો કંઈ કામ પણ ના કરાવે. એ જનરલી ઘરમાં હશે, આપણા ઘરમાં એવા રૂલ્સ નથી. આપણા ઘરમાં જે મમ્મીએ રૂલ્સ બનાવ્યા છે ને એ જ ફોલો કરવાના છે, બાકી કોઈના નહીં. અને મારા હાથમાં વહીવટ આવ્યા પછી મેં રૂલ્સ બનાવ્યા છે. તમારા હાથમાં વહીવટ? કઈ સમજાયું નહીં મને. મતલબ એમ કે તું જ્યારે હું નવી નવી લગ્ન કરીને આવી ને ત્યારે આ બધા કામ મારે કરવા પડતા હતા અને એ કામ કરીને પછી અત્યાર સુધી મેં બધા જ કામ કર્યા છે પરફેક્ટ, એટલે તારે પણ હવે એ જ કરવાનું છે. ભાભી આ તો ખોટું કહેવાય ને કે હું ઘરમાં નવી આવી તો મારે કામ કરવાનું. જો તમે થોડા દિવસ મદદ તો કરાવી શકો ને, જ્યાં સુધી હું આ ઘરમાં સેટ થઈ જાઉં ત્યાં સુધી. જો તારે કામ તો શીખવા જ પડશે ને, જ્યાં સુધી તું કામ શીખીશ નહીં ત્યાં સુધી પરફેક્ટ કામ કઈ રીતે થશે. અને રહી વાત આ ખોટું કહેવાય કે સાચું કહેવાય એ મારે જોવાનું છે, તારે નહીં. તું તારા કામથી મતલબ રાખજે, બરાબર છે? પણ તમે આવી રીતે કેમ વાત કરો છો ભાભી? મેં તો તમને કંઈ કહ્યું પણ નથી, સીધી રીતે રસોઈ શું બનાવી છે એ પૂછ્યું હતું અને પછી કામ કરાવશો કે નહીં એ પૂછ્યું હતું. પણ તમે તો આવ્યા ત્યારના મારા ઉપર ગુસ્સો જ કરો છો. તારે છે ને મને પૂછવાની જરૂર નથી, હું જેટલો ઓર્ડર આપું ને એ જ તારે કરવાનું, બીજા વહીવટમાં નહીં પડવાનું તારે. સોરી ભાભી હું તમારી ગુલામ નથી કે તમે મને જેમ કહો એમ હું નાચ્યા કરું. નાચવું પડશે, આ ઘરમાં રહેવું હોય ને તો નાચવું પડશે. ભાભી આપણે બંને આ ઘરની વહુ છીએ, આમાં હું આમ કરું ને તું આમ કરે, હું મોટી છું ને હું નાની છું, એવું ના હોય. અંતે તો તમે પણ આ ઘરની એક વહુ જ છો ને, આપણા બંનેથી પણ મોટા આપણા સાસુ છે. એ તારે નથી જોવાનું,
હું કહું ને એ જ કરવાનું છે. કોણ નાનું કોણ મોટું એ બધા એવા થરીમાએ તમે આવું જ શીખવાડ્યું છે કે જેઠાણી હોય એની સામે બોલજે. ભાભી બસ કરો, તમે શું કામને આવું બધું બોલી રહ્યા છો? હું આ ઘરમાં લગ્ન કરીને આવી, એ તમને નથી ગમ્યું? ના ગમ્યું ને, મને તો બહુ ગમ્યું. અત્યાર સુધી હું આ ઘરની નોકરાણી હતી, હવે તારે બનવાનું છે, મારી જગ્યા તારે લેવાની છે. ધેટ્સ ઇટ, બીજું કે મેં કંઈ કીધું જ છે તને? ઘરના કામ કરે છે ને, કોઈ નોકરાણી ના થઈ જાય તો કરી લે ને, સવાલ શું કરવા કરે છે આટલા બધા? ખાલી વાત કરું છું. તમને શું લાગે છે કે કામ કરવા મને જોર પડતું હશે? હું જ તો સવાલ કરતી હોય ને. ના પણ આ ઘરમાં નવી છું ને, મને સેટ થતા વાર લાગે ને, એટલે તમારા મદદની જરૂર હતી, બીજી કોઈ જ વાત નથી. કામ કર, બીજો કોઈ વહીવટ કર્યા વગર. બોલ છો હવે કે આ બધું શું છે? શું શું છે, કાર ફરવા આવ્યા છીએ, અને એ પણ આ જેવી રીતે લગ્ન પહેલા કેફેમાં આવતા હતા, મૂડ આપણું જે સ્વિંગ હોય એ સારું કરતા હતા, એવી રીતે જ અહીંયા લાવ્યો છું. આ છેલ્લા ઘણા દિવસોથી જોઉં છું. આ દામિની તું જરાય મૂડમાં નથી હોતી. ક્યાં થયો? હા તમારા ભાભીના નાટકો જોયા છે? સરખી રીતે જીવા દે તો ને મને. કેમ શું કર્યું છે ભાભી? હા તમારા ભાભી મારી સાથે શું કામ આવું કરે છે ને એ મને નથી સમજાતું. હું એમને નથી ગમતી તો મને મોઢે કહી દે, મારાથી કંઈ વાંધો છે, મારી કંઈ ભૂલ થઈ છે તો એ વાત કરશે, તો એ વાતનું સમાધાન થશે ને. શું કર્યું છે ભાભીએ? અને ભાભીથી કેમ આટલી બધી નારાજ છે? કંઈ કહેતા હતા? બાકી નથી રાખ્યું કંઈ. મને કહે છે કે હવેથી ઘરના બધા કામ તારે કરવાના છે, ઘરના બધા કામ મારી પાસે કરાવે છે, પોતે એક કામ નથી કરતા. અને મારા જેઠાણી છે, હું એમની દેરાણી છું, એ જેમ કે એને એમ મારે કરવાનું છે, આવું બધું કહે છે મને. ખબર જ હતી મને, આ ભાભીનો સ્વભાવ પહેલેથી આવો છે, હંમેશા વાતે ને વાતે કોઈને પણ કંઈ પણ બોલી જાય છે. હા જો ને, આપણા લગ્ન થયા એ સમયે પણ વચ્ચે વચ્ચે બોલતા હતા ને કે આમ કરો છો તેમ કરો છો, એટલે છોડ ને એની બધી વાતોને માથા ઉપર નહીં લેવાય. તારે છે ને મમ્મી સાથે જ વાત કરી લેવાની. શું મમ્મી સાથે વાત કરી લેવાની? જ્યાં સુધી અમારા બંનેના વાત કરવાથી સમાધાન થતું હોય તો મારે શું કામ મમ્મીને વાત કરવી? અને એમનું તું લોજિક કેવું છે? મને કહે છે કે હું લગ્ન કરીને આવીને ત્યારે તું નહોતી, એટલે બધું કામ મેં કર્યું હતું, હવે તું આવી ગઈ છે તો એ બધું કામ તારે કરવાનું, મારા નથી કરવાનું. અરે આ કઈ વાત થઈ? જો એમની વાતોમાં લોજિક ગોતવા બેસીશ ને તો તું ને તું ક્યાંય ક્યાંય ભટકી જઈશ. છોડ ને એ બધી વાતોને. અને આમ પણ ભાભીનું તો પહેલેથી જ આવું છે, ક્યારેય પણ ઘરમાં કોઈની સાથે સરખી રીતે વર્તન નથી કર્યું. ના જાણે કેમ જ્યારથી ઘરમાં આવ્યા છે ને ત્યારથી હું પણ અને હંમેશા આ મોટા ભાઈ છે ને એના જ પક્ષમાં રહેશે, ક્યારેય પણ ઘરની વાતો સાંભળશે જ નહીં. એવું પણ બની શકે ને કે મોટા ભાઈને તો ઘણું બોલવું હોય પણ બોલી ના શકતા હોય, સામે બોલવા પણ દેવા જોઈએ ને. હા ચાલે તો કઈ બોલે ને, ચાલતું જ નથી. મેં તો ઘણી વાર જોયા છે બંને જણાને ઝઘડતા. છોડ ને એ બધી વાતોને ને આ વાતોને કઈ લેવા દેવા નથી. આ તો તું નવી નવી આવી છે ને, એટલે કામ શીખવવા માટે કદાચ કહેતા હશે. શીખવવા માટે છે ને મદદ કરવી પડે છે, ઓર્ડર કરવાથી કઈ ના થાય. દેવા જુઓ, સમાજમાં મેં પણ ઘણા દાખલા જોયા છે. મારા માસીની બે દીકરીઓ છે, એ બંનેના પણ લગ્ન થઈ ગયા છે, દેરાણી જેઠાણી છે, બધા જ છે ઘરમાં. પણ આવું તો ક્યાંય નથી જોયું કે ઘરમાં નવી બહુ આવે એને કામ કરવાનું હોય. હા હવે સમજી શકું છું કે ભાભીએ તને હેલ્પ કરાવવી જોઈએ, કામકાજ સમજાવવું જોઈએ, બહુ તને કંઈક અહીંયાના રીતિ રિવાજની ખબર પડે ને. પણ એક રસ્તો છે, હા ભાભીને મોટા ભાઈ સમજાવે ને તો કદાચ કંઈ થઈ શકે. જેને સમજાવવું હોય એને સમજાવે, પણ મેં નક્કી કરી લીધું છે, હું આ બધી વાત મમ્મીને કરીશ. જો ઠીક છે, તારે મમ્મીને વાત કરવી છે ને તો મમ્મીને વાત કર, અને મમ્મીને વાત કરવાથી જો સમસ્યાનું સમાધાન આવતું હોય તો મને કોઈ વાંધો નથી. હું પણ એક કામ કરું છું, એકવાર મોટા ભાઈને જાણ કરી જો, અને મને ખબર હશે ત્યાં સુધી મોટા ભાઈને ભાભીએ કંઈ જ નહીં કહ્યું, આ બધું પોતાની મનમાની ચલાવતા હશે, તો એકવાર મોટા ભાઈને પણ જાણ કરી દઈએ. હા કરી જુઓ, વાત જોઈ જુઓ કે શું કહે છે, પછી ભલે હું આંખે થતી હોય ને તો થાવ, પણ મમ્મી સાથે તો વાત કરીશ, કારણ કે હજુ નવી નવી આવી છું ને, આવી રીતે મને દબાવી રાખવાની વાત કરે છે, દાબમાં રાખવાની વાત કરે છે, અત્યારે કંઈ નહીં બોલું ને,
તો પછી આમ ને આમ જ ચાલશે. તું જે કરી રહી છે બરાબર કરી રહી છે. તું તારી રીતે ભાભી સાથે વાત કરવાની ટ્રાય ચાલુ રાખ ને હું પણ કરું છું ટ્રાય. હા જો બધી વાતોને આટલી બધી સિરિયસલી નહીં લે. હવે બહાર આવ્યા છીએ ને તો બી રિલેક્સ. હા દેવાંગ વેઇટર કોફી આવશે. સાચે જ મને થયું અહીંયા પણ મારે કોફી બનાવવા જવું પડશે. હા હવે મારા ઉપર તો કમસે કમ ગુસ્સો ના કર. છોડ ને ગુસ્સો. હા બહાર આવ્યા છીએ ને. ચલ નો તો કરવો ગુસ્સો. પણ હા ભાભી છે ને મારું મગજ ફેરવી નાખ્યો છે. છોડ હવે ભાભી ની વાતો. હું તારી સાથે છું ને. તારી સાથે હું છું પછી તારે કોની ચિંતા છે.